માસિક શિવરાત્રીના પાવન પગલે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તજનોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રાત્રિના જ્યોત પૂજન, મહાપૂજા અને મહાઆરતીનો લાભ લઈ ભક્તો ધન્ય બન્યા હતા. આ તકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના અને ધ્વજારોહણ કર્યું હતું. આ ઉપરાંત કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પ્રાતઃ આરતીનો લાભ લઈ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરી પૂજા કરી હતી. જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તેઓનું શાલ ઓટાડી સન્માન કરાયું હતું અને સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી માહિતગાર કર્યા હતા. સંપર્ક અભિયાનના ભાગ સ્વરૂપે આજે સૌરાષ્ટ્રની ધરતી પર સોમનાથ દાદાના આશીર્વાદ લઈને કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્રના જે પ્રશ્નો છે, ખાસ કરીને ખેડૂતોને ટેકાના ભાવ હોય, પાક વીમાની રકમ હોય કે મફળીને અન્ય ખરીદીમાં જે ભ્રષ્ટાચાર અને સગાવાદના પ્રશ્નો હોય, સાથે સાથે પીવાના પાણીની તકલીફ છે, બેરોજગારી છે અને ખાસ કરીને દરિયાકાંઠાના મારા માછીમાર ભાઈઓને જે પણ એમના મહેનતના પ્રમાણમાં વળતર નથી મળતું, ડીઝલની સબસિડીની વાત છે, એવા અનેક પ્રશ્નો છે જેને આવનારા સમયમાં કોંગ્રેસ બૂથ સુધી સંગઠન મજબૂત બનાવીને લોકોના પ્રશ્નોની લડાઈ લડશે.